હેલો નમસ્કાર, હું વિરલ રાજ આપ સૌને આવકારું છું નોબત યુટ્યુબના આંગણે. અને આવકારો છું એક એવા દિવસે જ્યારે આપણા સૌ માટે હર્ષ અને આનંદનો દિવસ છે, જે દિલથી જામનગર શહેરને પ્રેમ કરે છે, જે હૃદયથી આ મનગમતા શહેરમાં રહેવાનું અને એની સાથે સાથે માણવાનું ને મોજમાં રહેવાનું પસંદ કરે છે, એવા આપણા સૌ જામનગરીઓ માટે આજનો દિવસ તો યુનિક, અજોડ અને આપણો પોતિકો આનંદનો દિવસ છે. જી હા, આજનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ. નાની સાતમ જેને કહીએ શ્રાવણ મહિનાની, એ દિવસે જામનગરના પાયા નખાયેલા, એ દિવસે જામનગરની સ્થાપના થઈ. અનેક વિવિધ કાર્યક્રમો જામનગર શહેરમાં આ સ્થાપના દિવસને ઉજવવાના થતા હોય છે. નોબત એ કાર્યક્રમની સાથે સાથે આજે કશુંક નવું તમારી સામે લઈને આવી રહ્યું છે. બહુ મજા પડે એવી વાત છે. નોબતના સ્થાપક અને તંત્રી શ્રી રતિલાલ માધવાણી. આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય, પણ રતિભાઈએ અહીં આવીને જામનગરમાં વસ્યા પછી નોબત દૈનિક શરૂ કર્યું. એ પહેલા લેખન કાર્ય જબરજસ્ત કરેલું, ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખેલી, નવલકથાઓ લખેલી, પણ મૂળ જીવ પત્રકારત્વનો. પત્રકાર તરીકે અહીં આવ્યા અને નોબત જેવું દૈનિક આ શહેરને આપ્યું. આમ તો નવાનગર સ્થાપના દિવસે આપણે જામનગર શહેરની બધી જે લાક્ષણિકતાઓની યાદી કરીએ ને, જેમાં આપણે બાંધણી કહીએ, કચોરી કહીએ, ઘૂઘરા કહીએ, કે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ કહીએ, કે આપણો દરિયો કહીએ, એ બધાની સાથે નોબત પણ એવું જ સરસ રીતે જામનગરની આઇડેન્ટિટી સાથે વણાયેલું અખબાર છે. એ શરૂ કરનાર રતિભાઈ માધવાણી, એની કલમેથી જામનગરનો ઇતિહાસ જુદી રીતે એક પત્રકાર જ લખે ને એવી રીતે અવતર્યો છે. એ પુસ્તકનું નામ છે જામનગરની યશગાથા. એક ઇતિહાસકાર ઇતિહાસ લખે, કોઈ નવલકથાકાર કે લેખક ઇતિહાસ લખે અને કોઈ પત્રકાર ઇતિહાસ લખે તો ચોક્કસ એની ભાષા, વર્ણન અને રજૂઆતમાં ફેર હોય. એ જ ફર્ક જામનગરની યશગાથા પુસ્તક વાંચતા તમને અનુભવાય. પત્રકાર જેટલી જ સટીક રીતે બે ટોક કોઈ પણ વર્ણનમાં પડ્યા વગર જે રીતે આપણને માહિતી આપે, એ રીતે આ ઇતિહાસમાં કોઈ પણ મૂલ્યાંકન કર્યા વગર, કોઈ જજમેન્ટ આપ્યા વગર રતિભાઈએ ઇતિહાસના પાનામાં રોચક પ્રસંગો, વાતો શોધી શોધીને સટીક રીતે સીધા આપણી સામે મૂક્યા છે. અને મને કહેવા દો કે એવી રીતે મૂક્યા છે કે આજે આટલા દાયકાઓ પછી પણ, પુસ્તક પ્રગટ થયાને પણ વર્ષો થઈ ગયા, 4 કે 5 દાયકા થઈ ગયા, એ પછી પણ અને એમાં લખાયેલી વાતો તો એનાથી પણ જૂની, 100 વર્ષ 150 વર્ષ જૂની કે એનાથી જૂની છે, છતાં પણ એ વેધી જાય છે, આપણી આરપાર નીકળી જાય છે, આપણને વિચારતા કરી મૂકે છે. તો ક્યારેક આપણા રોચક ઇતિહાસના પાના આપણા ચહેરા પર સ્માઇલ લાવી દે છે. કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે કે જે આબોહવામાં, જે જગ્યા પર તમે અને હું શ્વાસ લઈ રહ્યા છીએ, એ જ જગ્યા પર, એ જ જમીન પર, હાલારની એ જ ભૂમિ પર આવા અદ્ભુત પાત્રોએ ક્યારેક શ્વાસ લીધેલા અને આવી રોચક ઘટનાઓ ક્યારેક બનેલી. તો ચાલો, આમ પણ કોઈએ કહ્યું છે ને કે જે સમાજને, જે વ્યક્તિને પોતાના ઇતિહાસની, પોતાના મૂળની અને પોતાના કલ્ચરની સમજ ના હોય, એ મૂળ વગરના ઝાડ જેવો છે. તો આપણા ઇતિહાસના એ પાનાને ફેંદીએ. જામનગરના જાણીતા કલાકારો તમારી સમક્ષ એ આખું પુસ્તક નહીં, એના થોડા અંશો એક પછી એક રજૂ કરશે. ક્યાંય જતા નહીં, હું ગેરંટીથી કહું છું કે આ પાનાઓ જામનગરને જોવાની તમારી દ્રષ્ટિ ચોક્કસ જુદીને બદલી નાખશે. તો ચાલો, જામનગરની યશગાથા. રજવાડી કાળમાં ખાદી પ્રવૃત્તિ, રાષ્ટ્રદ્રોહ. જામનગરમાં રજવાડી કાળમાં ખાદીનું નામ લેવું એ અપરાધ હતો. ત્યારે પણ ખાદી પ્રવૃત્તિનો આરંભ થયો હતો. આવા સંજોગોમાં પ્રજામંડળે ખાદી ભંડારનો આરંભ કર્યો હતો, જેનું નામ આઝાદ ખાદી ભંડાર રાખવામાં આવ્યું હતું. મકાન માલિકોને ખાદી ભંડાર માટે દુકાન ભાડે આપવાની મનાઈ હોવાથી પોસ્ટ ઓફિસ સામે વિશા શ્રીમાળી તપગજ સંસ્થાના મકાનમાં આ ખાદી ભંડાર શરૂ થયો હતો. છુપી રીતે ખાદીનું વેચાણ થતું હતું. એ પછી આ ખાદી ભંડાર જલાવીને ભસ્મીભૂત કરવાના અને લૂંટી લેવાના પ્રયાસ ગુંડાઓ દ્વારા થયા હતા. સૌથી પ્રથમ સ્વર્ગસ્થ મગનભાઈ સુતરિયા, પછી શ્રી ખુશાલભાઈ મહેતા અને છેલ્લે શ્રી શાંતિભાઈ શેઠે ભારે સિતમનો સામનો કરીને આ ભંડારનું સંચાલન સંભાળ્યું હતું. એ વેળાએ ખાદી ભંડારના સંચાલનમાં સાહસ અને જોખમ હતું. રાજ્યના ડરને કારણે કોઈ ખાદી પહેરતું નહીં. ખાદી ટોપી પહેરનારાઓ પર હુમલા થતા હતા. ભંડારની દુકાનો પર ચડવું
એટલે ચળવળિયાની યાદીમાં નામ લખાવા જેવું હતું. ખાદી ભંડાર આસપાસ રાજ્યની સીઆઈડી ઘૂમતી હતી. નળવાડી વાવના સર્જક ત્રિકાળ જ્ઞાની પંડિત પંજુ ભટ્ટની ભવ્ય જીવન સિદ્ધિઓ. સૌરાષ્ટ્રની ધરતી પર જામશાહીનો ધ્વજ ફરકાવનારા રાજવી જામ રાવળજી અવારનવાર માથાના ભીષણ દર્દનો ભોગ બનતા હતા. આ અસહ્ય રોગ સામે વર્ષો સુધી ઝઝૂમતા રાજવીએ વૈદ્યો, હકીમો અને તંત્ર મંત્રના જ્ઞાતા તાંત્રિકો પાસે કરાવેલા ઉપચાર સદંતર નિષ્ફળ નીવડ્યા હતા. આ કાળમાં ધ્રોળના પંડિત પંજુરામ ભટ્ટ નામના સારસ્વત બ્રાહ્મણની સુકીર્તિ ત્રિકાળ જ્ઞાની તરીકે દેશ વિદેશમાં પ્રસરેલી હતી. જામ રાવળે તેને તેડું મોકલી નગર બોલાવ્યા. નવાનગરથી તદ્દન નજીક ધ્રોળના અંધારે ખૂણે વસતા આ પંજુ ભટ્ટે નિદાન કર્યું હતું કે નવાનગરથી 25-30 ગાંવ દૂર એક ટેકરા પર અરણીનું વૃક્ષ છે. આ વૃક્ષ પવનમાં ડોલે છે ત્યારે આપનું માથું ચડે છે. પવનનો સપાટો તીવ્ર બનતા વૃક્ષના હલનચલનની ગતિ વધતા માથાનો દુખાવો ઘેરો બનતો જાય છે. આ કોઈ કલ્પના નથી, તેની પ્રતીતિ આપવા પંડિત પંજુ ભટ્ટ રાજવી અને તેના કાફલા સાથે આજના વાંકાનેર નજીકની આ ટેકરી પર લઈ ગયા. પંડિતજી આ વૃક્ષ પોતાના હાથે હલાવતા રાવણ જામના માથાનો દુખાવો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. વૃક્ષની આ ગતિ થંભાવી દેતા માથાનું દર્દ ઉસરી ગયું એટલે રાજવીને પંડિત પંજુ ભટ્ટ પર અગાધ શ્રદ્ધા પ્રગટી. આ ચમત્કારની ભીતરમાં શું છે એવા જામ રાવણના સવાલના પ્રત્યુત્તરમાં પંજુ ભટ્ટે જણાવ્યું કે આ વૃક્ષના સ્થાને એક ભરવાડના પૂર્વજન્મમાં તમે કમળ પૂજા કરી હતી. ત્યાં આ ઝાડ અરણીનું પ્રગટ્યું હતું એટલે આ વૃક્ષ સાથે તમારા પૂર્વજીવનની નિસ્બત છે. પૂર્વજન્મની આ અદ્ભુત કથા પછી પંડિત પંજુ ભટ્ટની સલાહથી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી આ વૃક્ષ જામ રાવળે કપાવ્યું હતું અને એ સ્થાને મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. તેને આજે જડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વિધિ પછી રાજવી જામને મસ્તકના દર્દમાંથી સદંતર મુક્તિ મળી હતી. વિધાતાના લેખ પાયાની વિધિ વેળા ચમત્કાર. અબડભાગી નગરના પાયા રોપવાની વિધિ વેળાએ શુકન શાસ્ત્રીએ ધરતી પર ખિલ્લો ધરવી જણાવ્યું કે ખિલ્લો બરાબર શેષનાગના મસ્તક પર જ ખોડાયો હોવાથી આ નગર ચક્રવર્તી રાજ્યગાદીનું મથક બનશે. આ વિધાનથી કેટલાક રાજ્ય સાગૃતિઓએ અટાહસ્ય કર્યું અને કટાક્ષમાં કહ્યું કે સમગ્ર પૃથ્વી પર બરાબર આ જ સ્થળે શેષનાગનું માથું ક્યાંથી આવ્યું. આ કટાક્ષથી રાજવીએ પણ મરક મરક હસીને આ શંકાભર્યા સવાલને સંમતિ આપી હતી. શુકન શાસ્ત્રમાં ચકચૂર અને મગરૂર એવા આ જ્યોતિષીએ આ હાસીથી ક્રોધિત બની ભારે આવેશમાં આવી ધરતી પર ધરબેલો ખિલ્લો જોરથી પાછો ખેંચતા ધરતીના પેટાળમાંથી રુધિરની છોડો ઉછળી હતી. આ ચમત્કારથી સમજાવટ થતા શુકન શાસ્ત્રીએ ધરતી પર પુનઃ ખિલ્લો ધરપતા કહ્યું હતું કે હવે ખિલ્લો શેષનાગના મસ્તક કે ફેણ પર નહીં પણ પૂછડા પર ધરબાયો છે. એથી આ નગર પૂછડિયું બનશે. નગરના ભાગ્યના પાસા પલટી ગયા છે. વિધિના લેખ પલટી જતા હવે આ નગર રાજગાદી પર ન ધારેલા રાજવીઓ આવશે. કદાચ કોઈ પાટલી કુંવર ગાદી પર આવશે તો રાજ્ય પર અણધારી આફતો આવશે અને સિંહાસનના પાયા ઢગમગી ઉઠશે. કદાચ રાજ્ય ગાદી ગુમાવવાના સંજોગો પણ ઉપસ્થિત થશે. પરંતુ આ ધરતી બળવાન હોવાથી આ ગાદી મહાન, સમર્થ, બુદ્ધિશાળી અને ઉદાર રાજ્યો દ્વારા સુકીર્તિ પામશે. આજે 450 વર્ષે પણ આ વિધાન સત્યનો ઝંડો ફરકાવી રહ્યું છે. હનુમાનજીના રૂસના જામનગરની ફરતે 4 હનુમાનજી હોવાની કથા પ્રચલિત છે. આ હનુમાનજીઓમાં નાગેશ્વરમાં છોબારી હનુમાન, બેડી બંદર રોડ પર ઇરવિન હોસ્પિટલ હાલ શ્રી જીજી હોસ્પિટલની સામે ટાંડી હનુમાન, કિસાન ચોક વિસ્તારમાં ફૂલિયા હનુમાન અને છોટા ગઢિયા હનુમાન તળાવની પાળે છે. આ હનુમાનજી અંગની એવી દંતકથા છે કે ભટ્ટ કુટુંબમાં પ્રિતંબર ભટ્ટને ત્યાં હનુમાનજી બિરાજતા.
અને તેમને હનુમાનજી હજરાચર હતા। આજથી 400 વર્ષ પહેલા કિંમતી સામગ્રી ભરેલા રાજ્યના 7 વાહન સાગરમાં ગુમ થતા રાજવીએ વાહન ક્યાં છે જોઈ આપવા જણાવ્યું। હનુમાનજીની પૂજા પછી જોઈ આપવા નિયમ હોવાથી ભટ્ટજીએ બીજા દિન જોઈ આપવાનો વાદો આપ્યો, પણ રાજહાટ સામે ઝૂકીને ભટ્ટજીએ ઉચ્ચારવું પડ્યું કે રાજ્યના વાહનો કાલે આવી જશે। હનુમાનજીની આજ્ઞા વગર ભટ્ટજીએ કરેલ આગાહી સાચી ઠરાવવા હનુમાનજીને ભારે કષ્ટ પડ્યું અને વાસામાં ફરફોલા ઉઠ્યા। એથી હનુમાનજી રિસાઈને ભટ્ટજીનું ઘર છોડી ત્યાંથી ચાલી નીકળ્યા। બંદર રોડ પર જઈને વિસામો લીધો, ત્યાં દાંડી હનુમાન અને એ પછી કિસાન ચોકમાં વિસ્તારમાં બેઠા ત્યાં ફૂલી હનુમાન સ્થાપાયા। આ સ્થળે પ્રથમ ફૂલોના ઢગલો થયો હતો। એ પછી ભટ્ટકુટુંબમાંથી રિસાઈને હનુમાનજીએ રામાનુજન કુટુંબના સ્વપ્નમાં આવીને સેવા સુપ્રત કરી, ત્યારથી રામાનુજન કુટુંબ દાંડી હનુમાન અને ફૂલી હનુમાનની પૂજા કરે છે। આરાધ્યદેવને પાછા વાળવા ભટ્ટજીએ કરેલી આજ જીવ્યો અને તપસ્યા નિષ્ફળ ગઈ, પરંતુ હનુમાનજીએ કહ્યું કે તમારા કુટુંબમાં 9 સતી થશે ત્યારે પાછો ફરીશ। નાગેશ્વરની 9 ડેરીઓમાં 8 ડેરીમાં પડે છે અને 9મી ડેરી ખાલી છે। એ દંતકથા પણ આ કથા સાથે સંકળાવવામાં આવે છે। આજે માંડવી ટાવર વિસ્તારમાં ભટ્ટફળીમાં ભટ્ટજીના નિવાસમાં આજે પણ હનુમાનજીની સંકડ અને થોકો પૂજે છે। આ ઓરડો આજે બંધ રહે છે, અગાઉ આ સ્થળ પર શ્મશાન હતું। નગરના જીવનમાં તરણ ભટ્ટજીએ મહત્વનો ભાગ ભજાવ્યો છે, તેમમાં પંજુ ભટ્ટ, પ્રીતંબર ભટ્ટ અને ઝંડુ ભટ્ટના નામ ઉચ્ચારાય છે। જામનગરની 4 દિશાઓમાં 4 હનુમાનજીની ચોકી। આણંદ બાબા આશ્રમના મહંતનો રાજવી જામરણમલના અન્યાય સામેનો પ્રચંડ પડકાર, જામનગરની ધરતી પર જેનો વર્ષોથી માનવ ધર્મનો ઉન્નત ધ્વજ ફરકે છે એ આણંદ બાબા આશ્રમના મહંત સ્વર્ગસ્થ મૂળ રામજી મહારાજના સમયની આ કથા છે। નગરના એ વખતના જામરાજવી રણમલના મગજમાં સખ્તા અને સત્તાના સપોલ્ય સદાય સળવળાટ કરતા હતા। રાજવી યુગના એ મધ્યાહનકાળે જામનો હુકુમ એ અંતિમ હુકુમ બનાતો, જામના મુખમાંથી છૂટેલા હુકુમનો અનાદર કરવાનો સાહસ મૃત્યુના સંદેશ જેવું હતું। રાજદરબારમાં બિરાજેલા રાજવી જામ રણમલે નગરના એક ખત્રી પર કોઈ અપરાધનો ચુકાદો આપતા તેને મૃત્યુદંડની સજા ફરમાવી। રાજવીએ આ ખત્રીને તોપને મોડે બાંધી ફૂંકી દેવાનું ફરમાન છોડ્યું। હાલારી સમગ્રમાં હાહાકાર મચી ગયો। દરબારગઢને દ્વારે એક સવારે જાહેર ચોકમાં ખત્રીને ખડો કરી તોપના મોડે બાંધવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી હતી। રાજવીના ક્રોધનો કદરૂપો ભોગ બનેલો આ ખત્રી જીવન મૃત્યુની પળો વચ્ચે ઘેરાઈ રહી હતી। આ હત્યાસ્થાન પર એ વખતે આણંદાબામાં સત્ય છે, સત્યનો વિજય છે એ નાદ સાથે એક સાધુ પોતાના વિશાળ કાફલા સાથે આવીને ઊભો રહી ગયો। એ સાધુએ સમગ્ર જનતા અને હત્યારાઓને નમન કરીને કહ્યું, જામ સાહેબને કહો આ ખત્રીના બદલે આણંદા બાવા મહંતને તોપને મોડે બાંધીને મારવા માટે તૈયાર છે। આ ખત્રી ગરીબ છે, મારો ભક્ત છે, એને પરિવાર અને સંતાન છે, હું તો સાધો છું, એકલો છું, મારી પાછળ પરિવાર નથી, મને ઉડાવી દેવાનો હુકુમ ફરમાવશો? આ સંદેશ સાંભળી જામ મહેલમાં દોડધામ મચી ગઈ। રાજવી જામ રણમલ મારતે ઘોડે આવી પહોંચ્યા અને મહંતને નમી પડ્યા, તેમને તોપ આગળથી ઉઠાડ્યા, એટલું જ માત્ર નહીં ખત્રીને મુક્ત કરવાનો આદેશ આપ્યો। જામનગરની ધરતી પર આણંદા બાવાના તપ, સેવા, માનવતાની જ્યોત જલતી રાખનાર આ મહંતે આજથી 150 વર્ષ પહેલા માનવતાનો આ મંત્ર ગાજતો કર્યો હતો। દીવાન મેરુ ખવાસની સરમુખત્યાર શાહી સામેના જંગમાં જામ સાહેબ જેલમાં, નવાનગરની સમગ્ર રિયાસત આસપાસ દીવાન મેરુ ખવાસના સત્તા ભરડાએ ભયંકર સ્વરૂપ ધારણ કરતા રાજવી જામ જશાજી અને રાજ પરિવારના અંતરમાં ભારેલો અગ્નિ ભીષણ સ્વરૂપે ભભૂકી ઉઠ્યો હતો। નગરના રાજમહેલ દ્વારા જામ લાખાજી ત્રીજાના લગ્નવેળાએ હળવદથી રાજરાણી દીપાબા સાથે આવેલા દાસદાસીઓના કાફલામાં મેરુ ખવાસ અને તેના બે ભાઈઓ ભવાનજી અને નાનજીનો પણ સમાવેશ થતો હતો।
રાજ્યને દ્વારે દાસ તરીકે આવેલા ભાઈઓમાં મેરામણ ખવાસે બુદ્ધિ ચાતુર્ય અને મુત્સદીગીરીથી રાજ દરબારમાં ભારે વર્ચસ્વ જમાવી દીધું. 3 વર્ષમાં તો રાજાનો માનીતો સાગરિત બની ગયો. રાજવીએ તેને વજીર પદ અર્પણ કર્યું. રાજમહેલના અંતેવાસીઓ અને રાણી દીપાબાઈના અંતરમાં પણ એક સેવકની વધતી જતી સરમુખત્યારશાહી સામે ઉગ્ર સળવળાટ પ્રસર્યો. એક રાત્રે આ મેરુનું કાસળ કાઢવાનું કાવતરું ઘડવામાં આવ્યું. અંધારી રાત્રે દરબારગઢના દ્વારેથી મેરુ ખવાસને તેડું મોકલવામાં આવ્યું, પરંતુ મેરુની તબિયત અસ્વસ્થ હોવાથી તેણે તેના ભાઈ નાનજીને મોકલ્યો. રાત્રિના ઘોર અંધકારમાં ગોઠવાયેલા હત્યારાઓને એક સરખા ચહેરાને કારણે નાનજીને મેરુ માનીને તેની કરપીણ કતલ કરી નાખી. આ હત્યાકાંડના સમાચાર મેરુને સાંપડતા તે પોતાના સાગરીતો અને શસ્ત્રો સાથે દરબારગઢના દ્વારે દોડી આવ્યો. એ વેળાએ દરબારગઢના તોતિંગ દરવાજા બીડાઈ જતા મેરુ અને તેના સાગરીતોએ સીડીઓ દ્વારા દરબારગઢમાં પ્રવેશી ક્રૂર કતલેઆમ ચલાવી. એ પછી દરબારગઢ તેમજ રાણીવાસમાં પણ મેરુ ખવાસે પોતાનો અંગત કાફલો ગોઠવી રાજવી અને રાણીને નજરકેદ જેવી હાલતમાં ઉડસેલી મૂક્યા. જામ પોતાના રાજ્યમાં જ જેલ જીવનની વેદના વેઠી રહ્યા. જામનગરના વિવાદી કેસના વકીલ બેરિસ્ટર ગાંધી. જામનગરના સુપ્રસિદ્ધ દોશી પરિવારના સ્વર્ગસ્થ કાળીદાસ વીરજી દોશી પર રજવાડી કાળમાં રાજખફા ઉતરી હતી. રજવાડી દફતર વંશ પરંપરાથી સંભાળતા સ્વર્ગસ્થ કાળીદાસ વીરજી દોશીના શિર પર એવો આરોપ ચડાવવામાં આવ્યો હતો કે રાજ્યના ઇજારા આપવાની કાર્યવાહીમાં દફતરી કાળીદાસે 3000ની રકમ લાંચ સ્વીકારી રાજ્યને નુકસાનીમાં ઉતાર્યું છે. આ ગંભીર આરોપસર દફતરી કાળીદાસ દોશીની ધરપકડ કરી જીવા શેતાના ડેલામાં ધકેલી દેવામાં આવ્યા હતા. અદાલત દ્વારા આ ગંભીર આરોપમાંથી આરોપી કાળીદાસ નિર્દોષ છૂટી ગયા હતા, પરંતુ આઘાત લાગતા વડીલોના કાળથી સ્વીકારેલી દફતરની જવાબદારીઓનો ત્યાગ કર્યો હતો. આ હળાહળ અન્યાય ભર્યા અસત્ય સામે અડીખમ કાળીદાસભાઈ રાજ્ય સામે અદાલતે ચડ્યા હતા. અદાલતના આંગણે આ કેસના ધારાશાસ્ત્રી તરીકે એ વેળાના ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને તાજા જ ઉતરેલા સ્વર્ગસ્થ મોહનદાસ કરમચંદ ગાંધીને રોકવામાં આવ્યા હતા. મુંબઈની અદાલતમાં ઈસવીસન 1901માં લડાયેલો આ મુકદમો ગાંધીજીના ધારાશાસ્ત્રી જીવનના પ્રથમ 3 કેસમાંનો એક હતો. ભૂતકાળના રજવાડાના આ આરોપી કાળીદાસ વીરજી દોશીના નામે 56 વર્ષ પછી 250,000ની સકાવત થતાં નગરની પ્રથમ કોલેજ DKVના મંડાણ મંડાળ્યા હતા. એ પણ કાળીદાસની બલિહારી છે. ક્યા બાત હૈ, મજા પડી ગઈ ને? કોઈએ સાચું જ કહ્યું છે, હિસ્ટ્રી ઇઝ અ પેક ઓફ સરપ્રાઇઝ વિચ પ્રિપેર્સ અસ ટુ બી સરપ્રાઇઝ્ડ ઇન ફ્યુચર. ઇતિહાસ એ સરપ્રાઇઝથી ભરેલું છે. એ આપણને પ્રિપેર કરે છે, તૈયાર કરે છે આવનારા દિવસોના સરપ્રાઇઝ માટે. જામનગર શહેરમાં આવી રોચક વાતો, આવી રોચક ઘટનાઓ બની ગયેલી, આવા અદ્ભુત વ્યક્તિત્વો આપણી વચ્ચે રહી અને ચાલ્યા ગયેલા, એ જાણીને જ કેટલો આમ રોમાંચનો અનુભવ થાય છે. આ જ વાતોથી, આવા જ પ્રસંગોથી ભરેલું છે આ પુસ્તક જામનગરની યશગાથા. આજે જામનગર સ્થાપના દિવસ નિમિત્તે એના થોડા અંશો તમારી સામે આમ વહેંચ્યા છે, પણ નોબત યુટ્યુબ ચેનલ પર તમારી સમક્ષ ડિજિટલી જામનગરની યશગાથા ભવિષ્યમાં કોઈ સુંદર સરસ રીતે લઈ આવે એવી યોજના પણ ઘડી રહ્યું છે. આદરણીય શ્રી રતિલાલ માધવાણીની કલમથી નીકળેલ જામનગરનો ઇતિહાસ અને એના અંશો તમારા સુધી આજે તમને પહોંચ્યા એ કેવા લાગ્યા એ ચોક્કસ અમને જણાવશો અને જોતા રહેશો નોબત યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.